સ્પાર્કલ 2011 આગળ વધી અને વાત કરીએ આ સુરતની ડાયમંડની જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીના ક્રાંતિકારી ફેરફારના પ્રણેતા સજાનંદ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી ધીરુભાઈ વસોયા સાથે. ધીરુભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના વિશેષ એપિસોડમાં. ગુડ ઇવનિંગ. સજાનંદની ટેકનોલોજી શા માટે વિશિષ્ટ છે અને કયા કારણસર લોકોએ સજાનંદની ટેકનોલોજી ખરીદવી જોઈએ, એવો એક સ્વાભાવિક સવાલ લોકોના મનમાં પેદા થાય. આ ટેકનોલોજીની ક્રાંતિની શરૂઆત તમે ક્યારે કરી, કેવી રીતે કરી અને અત્યારે તમે ક્યાં સુધી પહોંચ્યા છો, એ મારો પ્રથમ પ્રશ્ન. નિખિલભાઈ, ગુડ ઇવનિંગ. આ ટેકનોલોજીની શરૂઆત અમે 1992 શરૂઆત કરી છે. જ્યારે આ લેઝર ટેકનોલોજીમાં કોઈ પણ અવેલેબલ નહીં હતું ત્યારે અમે એન્ટર થયા છે આ માર્કેટમાં, અને ડે બાય ડે એમાં ઇમ્પ્રૂવ કરતાં કરતાં આજે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે. એ વખતે જે વેઇટ લોસ આવતો હતો જે 3-4% તે આજે અમે 10% ઉપર લાવી દીધો છે. એટલે મટીરિયલ સેવિંગ છે અને કમ્પ્લીટલી ઇન્ડિયન મેક પ્રોડક્ટ છે. મોટાભાગના જે આમાં જે પાર્ટ્સ યુઝ થયા છે 70-80% આપણા અહીંયા ઇનહાઉસ મેડ થયા છે. જે અહીંયા અવેલેબલ ના હોય તે જ આપણે બહારથી લાવ્યા છીએ. અહીંયા મેન્યુફેક્ચરિંગ યુનિટ ક્યાં? સચિનજી એડીસીમાં. અને એસીજીમાં. આખા દેશની અંદર તમે એનું માર્કેટિંગ નેટવર્ક કેવી રીતે ફેલાવ્યું છે? અમારી દરેક જે મેજર સિટી છે જે ડાયમંડને રિલેટેડ છે, જે મુંબઈમાં અમારી ઓફિસ છે, ભાવનગરમાં છે, સુરતમાં છે અને બાકી અહીંયા લોકલ નવસારીને ત્યાં, તો અમે રેગ્યુલર એટલે સર્વિસ ટીમ થ્રુ પહોંચેલા છીએ. દરેક પ્રોડક્ટમાં આફ્ટર સેલ સર્વિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે મોટેભાગે માલ તો વેચાઈ જતો હોય છે પરંતુ માલ વેચ્યા પછીની જે સેવાઓ છે એ બહુ જ અગત્યની વાત છે. તમે એમાં કેવી રીતે લોકોને કોમ્પિટ વન છો? એમાં અમે નંબર વન છીએ. સહજાનંદની સર્વિસ છે, 5-સ્ટાર સર્વિસ છે એમ લોકોનું કહેવું છે. અહીં જે મશીનરી છે એનો શું શું ઉપયોગ થઈ શકતો હોય છે તે દર્શક મિત્રોને આપ સમજો. હીરાના દરેક સ્ટેજમાં હીરો જ્યાં માઇન્સમાંથી આવે છે ત્યાંથી લઈને હીરાના પ્લાનિંગથી લઈ અને કટિંગ સુધીની જે કંઈ બી મશીનરી, એડવાન્સ મશીનરી છે, બધી જ અહીંયા અવેલેબલ છે. કટિંગને રિલેટેડ છે, બ્રુટિંગ રિલેટેડ છે, મેઝર રિલેટેડ છે, બધી જ છે. બીજો સવાલ એક મહત્વનો એ છે કે ટેકનોલોજી તમે ભલે શરૂ કરી પરંતુ ટેકનોલોજીનો આવિર્ભાવ લોકોને હોવો એ બહુ જરૂરી છે, કારણ કે લોકો સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. ક્રાંતિ ખૂબ વાર લાગતી હોય છે, એટલે મોટી મોટી કંપનીઓ ભલે ક્રાંતિનો સ્વીકાર કરે, ટેકનોલોજીનો સ્વીકાર કરે, પરંતુ નાના નાની કંપનીઓ પણ સ્વીકારતી થઈ ગઈ છે કે છૂટકો જ નથી. વિધાઉટ મશીનરી આજે ડાયમંડમાં સર્વાઈવ થવું શક્ય જ નથી. વોટ ઇઝ યોર વિઝન ફોર 2015 ઓર 2020? તમારું જે રિસર્ચ હોય છે, ડેવલપમેન્ટ હોય છે, એ બધું કેવી રીતે આપ કરતા હો? 0% અમારી પોતાની R&D લેબ છે અને ભવિષ્યમાં 0% બ્રેકેજ, જે હીરામાં જે બ્રેકેજનો મેઇન રેશિયો છે એ અત્યારે 10% સુધીનો છે, 0% સુધી લઈ જવાનો અમારે નેમ છે. શુદ્ધ સુરતી કંપની હોવાને કારણે સુરતીઓ તમને વધારે સારી રીતે સ્વીકારે છે એવું બને? ને, બધા જ સ્વીકારે છે, આખી ઇન્ડસ્ટ્રી સ્વીકારે. થેન્ક યુ વેરી મચ ધીરુભાઈ, સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હતા ધીરુભાઈ વસોયા, સજાનંદ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક, શ્રી પોતાના વિચારોની સાથે. કાર્યક્રમમાં આગળ વધી આપ નિહાળી રહ્યા છો સ્પાર્કલ 2011.